आठ आठ दिवस थी लगातार स्पर्श महोत्सव नी अंदर आपने सब जोड़ायेला छे। महोत्सव तो आगळ चालशे પણ જેના નિમિત્તે આ મહોત્સવ શરૂ થયો છે પુસ્તકનું આજે તો વિમોચન થશે। છેલ્લા આઠ આઠ દિવસથી આપણે જાણીએ છીએ, સાંભળીએ છીએ, જોઈએ છીએ, જે પુસ્તક નિમિત્તે આપણે ભેગા થયા છીએ એનું તો હમણાં જ વિમોચન થઈ જશે। પણ 400 પુસ્તક જે હાથે લખાયા છે આપણને એમ લાગતું હશે કે એમણે લખ્યા। પૂજ્યપાદ રત્ન સુંદર સુરી મહારાજે સરસ ખુલાસો કર્યો, મેં લખ્યા પણ મને કોકે એ સદગુરુ દેવે લખાવ્યા। આજે 400માં પુસ્તકે પૂજ્યશ્રીનું જે પુણ્ય ચારે બાજુ દેખાઈ રહ્યું છે એક ઊંચી ઈમારત છે। કોઈ ગુજરાતી કવિએ બહુ સરસ વાત કરી છે, ઊંચી ઈમારતોના ગુંબજોને સૌ જાણે છે પણ પાયામાં પોઢ્યા પથ્થરો એની કિંમત બહુ ઓછામાં છે। 400 પુસ્તકની હાઈટ સુધી પહોંચનારા મહાપુરુષની ઇમારતના પાયામાં એટલી જબરદસ્ત પરિણતિ છુપાયેલી છે। માત્ર શરૂઆતના 5 ચોમાસાની વાત કરો, પહેલું ચાતુર્માસ મલાડ સ્વાધ્યાયની અંદર રક્ત હોય, યાદ છે? પૂજ્યશ્રી પોતે મલાડમાં રહેતા અને મલાડમાં જ પહેલું ચોમાસું હોય પોસિબલ છે, સગા વાલા સ્વજનોને આવવાનું મન થાય, પણ એ ભાનુ વિજય છે। સાંજ પડે પ્રતિક્રમણ પૂરું થાય અને એક પણ જણ એમને મળી ન શકે એવી વ્યવસ્થા ગોઠવાય, કારણ જો બધાની સાથે અત્યારથી બેસતો થઈ જશે સ્વાધ્યાય ક્યારે કરશે? પૂજ્યશ્રીના આગળના ચોમાસાની વાતો સાંભળો, પરિણતિનું કેવું અદ્ભુત ઘડતર થયું છે। આ પરિણતિ પાયામાં છે ત્યારે આ ઊંચી ઈમારત આજે આપણે જોઈ રહ્યા છીએ। સાવરકુંડલાનું ચોમાસું, પિંડવાડાની વાત તો હમણાં જ સંજયભાઈએ કરી, પણ સાવરકુંડલાના ચોમાસામાં 2032 આમ જોવા જઈએ તો દીક્ષાનું કેટલામું ચોમાસું? 9મું કે 10મું ચોમાસું, સોરી 30નું ચોમાસું, 2030 દીક્ષાનું 8મું ચોમાસું હોય અને એ ચોમાસામાં આ મહાપુરુષે નક્કી કર્યું આ ચોમાસામાં મારે વૈયાવચ કરવી છે, 4 મહિનાના 120 દિવસમાં 80 મહાત્માઓના કાપ કાઢ્યા છે। આ હાઈટ સુધી એમને નથી પહોંચા, અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ અમને કહેતા શરૂઆતના સમયની અંદર રત્ન સુંદર મહારાજ તપના ક્ષેત્રે પણ જે હાઈટ એક ઓળી પૂરી થાય, 3 કે 4 પારણા થાય, બીજી ઓળી શરૂ થાય, ઇવન ત્યાં સુધી કે પિંડવાડામાં એમના બેવ પગમાં તકલીફ ઊભી થઈ ગઈ હતી, જરા પારણા વધારે કરાવવા પડ્યા તો પણ વર્ધમાન તપની 52 ઓળી એ મહાપુરુષે કરી છે। આ પાયામાં છે, વાતો તો ઘણી કરવાનું મન થાય પણ છેલ્લો દિવસ આવે એટલે પગ ઢીલા પડી જાય। આવતીકાલથી આ પાછો નજારો ક્યાં જોવા મળશે?
મુંબઈ વાળા આજે આવ્યા, સાંજની ટિકિટ હશે, ફ્લાઇટ ની ટિકિટ હશે. જે ક્ષેત્રની અંદર પ્રવેશ કર્યો દીક્ષાના ત્રીજા વર્ષે, તમે એમ માનો છો બહુ સડસડાટ સીધે સીધી ગાડી ચાલે છે, જે પણ લેખનના ક્ષેત્રે હોય, પ્રવચનના ક્ષેત્રે હોય, દુનિયાનું કોઈ પણ ક્ષેત્ર હોય, એ ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી આગળ વધો એટલે બમ્પ આવે આવે ને આવે. મુંબઈથી ગાડી લઈને આવ્યા, કેટલા સિગ્નલ, કેટલા બમ્પ, કેટલા બ્રેક, એના કરતા વધારે દીક્ષાના 56 વર્ષની અંદર બમ્પ અને બ્રેક આવ્યા છે. આ બધાને શાંતિથી સમાધિ પૂર્વક સાઈડ કરતા ગયા અને આગળ વધતા ગયા. રત્ન સુંદર મહારાજે કદાચ એક ક્વોટેશન ક્યાંક વાંચ્યું હશે, એમાં લખ્યું હતું, કીર્તિની કમાણી ઉપર ટીકાનો ટેક્સ ચૂકવવો પડતો જ હોય છે, ત્યારે તમે કીર્તિની કમાણી કરી શકો છો. તો ટીકાનો ટેક્સ ચૂકવવાની પણ તૈયારી રાખવી જ. એમને એમ કીર્તિ નથી મળતી, તમારી ટીકાઓ પણ થાય. કુમારપાળ ભાઈ વી સાહે એક વખત એક અઠવાડિયા સુધી એમની આત્મકથા અમને કલિકુંડની અંદર કહી. 25 વર્ષની ઉંમરે શાસનના કાર્યો કરવા નીકળ્યા ત્યારે કસ્તુરભાઈ લાલભાઈએ એમને બે બહુ સરસ મજાની વાત કરી. દરેકનો સાર આ છે, કીર્તિની કમાણી ઉપર ટીકાનો ટેક્સ ચૂકવવો જ પડતો હોય છે. ઇમારતના પાયાની અંદર જરા ઊંડા ઉતરીએ. રત્ન સુંદર મહારાજ ક્યારે ગૌતમ સ્વામીનું વર્ણન કરે ને ત્યારે 5 પ બતાવતા હોય. એ ગૌતમ સ્વામીના બતાવે અમારે મન. આજે તમે જ ગૌતમ સ્વામી, તમારામાં જ અમારે આ 5 પ બતાવે. પુણ્ય, ગૌતમ નું પુણ્ય તો તમને ખબર છે, પણ આજે આ પુણ્ય અહીંયા દેખાય છે, એનો પુણ્ય વૈભવ છે. સમુદાયના સાધુઓ તો આવે એમાં આશ્ચર્ય નથી, ચાહે શાસન સમ્રાટ નેમિસુરી મહારાજના સમુદાયમાં, ચાહે ભક્તિસુરી મહારાજના સમુદાયના, બાપજી મહારાજના સમુદાયના. તમે વિચાર કરો, છેક મુંબઈથી નીકળ્યા હોય અને 24મીએ પહોંચવાનો ટાર્ગેટ હોય, પણ ના, પ્રસંગ છે રોજના 25-25 કિલોમીટર ખેંચીને 22મી સવારે 9 વાગે અહીંયા પહોંચનારા પણ આચાર્ય. ડેલાવાળા સમુદાય ભિન્ન ભિન્ન સમુદાય, તમે વિચારો 56 વર્ષની લાઈફમાં પ્રત્યેક સમુદાય સાથે એમનો વ્યવહાર કેટલો સુંદર રહ્યો હશે, એના મીઠા ફળ આજે આ 400માં પુસ્તકમાં આપણને જોવા મળશે. તમારી વાત કરું, તમારા દીકરાના લગ્નના પ્રસંગ હોય ત્યારે સગ્ગો ભાઈ આવવા રાજી નથી હોતો, મે બી પોસિબલ. જો તમારા સંબંધો વણસેલા હોય અને તમારા જીવનનો આ માંગલિક પ્રસંગ કહેવાય અને એ જ પ્રસંગમાં સગો ભાઈ આવવા તૈયાર ન હોય, ત્યારે અહીંયા રામચંદ્ર સુરી મહારાજના સમુદાયના આચાર્ય પણ આજે આ પાઠ ઉપર બિરાજમાન. જે રજોહરણ 56 વર્ષથી લઈને બેઠા છે એ રજોહરણ પણ રત્ન સુંદર મહારાજે રામચંદ્ર સુરી મહારાજે જ આપેલો હતો. એમનો રાત્રિ સ્વાધ્યાય જોયા પછી રામચંદ્ર સુરી મહારાજ બોલ્યા હતા, ભાનુ વિજય રત્ન સુંદર જેવો રાત્રિ સ્વાધ્યાય સમુદાયમાં કેટલા જણ કરતા હશે. વિચાર કરો, આ પાયાના પથ્થરો કેટલા ઊંડા ગયા છે, ત્યારે આ 400ની હાઈટ સુધી ઉપર પહોંચ્યા છે. આ પ્રેમ, આ પુણ્ય છે.
એકલા પુણ્યથી પણ નથી ચાલતું. દાઉદ નું પણ પુણ્ય કહેવાય, પણ એવા પુણ્યને શું કરવાના, પુણ્યની સાથે પ્રકૃતિ પણ જોઈએ. છેલ્લા 40 ને 50 47 વર્ષથી બહુ નજીકથી અમે રત્ન સુંદર મહારાજને જાણીએ છીએ. શું પ્રકૃતિ છે, પ્રકૃતિ એટલે સ્વભાવ. 1976 માં માલેગામની શિબિર હતી, અમે પણ ગયા હતા. રત્ન સુંદર મહારાજ ના પ્રવચનો અમારે પણ સાંભળવા હતા, પણ અમે 9th સ્ટાન્ડર્ડ માંથી આવ્યા હતા. કુમારપાળ ભાઈ અમને રિજેક્ટ કરી દીધા. SSC કો હી એન્ટ્રી મિલેગી, 9th વાળા નહીં ચલેંગે. પણ ગુરુદેવ ભુવન ભાનુ સુરી મહારાજ ની શું કરુણા. અમારા જેવા 35 બાળકો હતા, સાહેબ ને થયું આ બધા જતા રહેશે તો ક્રિકેટ ને ફૂટબોલ જ રમ્યા કરશે, એના કરતા એક કામ કરીએ, એને પણ એક કોચ આપી દો અને એમને ગુરુ આપી દો. ગુણ સુંદર મહારાજ અમારા ગુરુ હતા અને ભાવનગર વાળા રાજુભાઈ એ અમારા કોચ હતા. અમને જવા ન દીધા. અને એની વચ્ચે જૈન ઇતિહાસ જ્યારે મોટાઓની શિબિરમાં શરૂ થાય ત્યારે અમે રત્ન સુંદર મહારાજને સબ્જેક્ટમાં ચોરી છુપીથી પહોંચી અને એમને સાંભળતા. પ્રકૃતિ એમણે કીધું ને કે ગુરુદેવે કીધું તું કે દંડાસન એસે હિલાવો કે ચીટી કો વાપસ આને કા મન હો. એમની પ્રકૃતિ એવી હતી, યા તો જવાનું મન ન થાય અને જઈએ તો જલ્દીથી પાછું આવવાનું. બોલો છો ને, જવાનું મન નથી થતું. બસ બસ બસ, આગળ નથી. આ તો જાણે રજા આપો શરૂ કરીને પૂરું કરવું. મને યાદ છે એમને એક શિષ્ય છે અહીંયા પન્યા સત્ય સુંદર વિજય છે. જેમ ચંદ્રજી સુરી મહારાજે કીધું કે મારા ગુરુદેવે મને ભણવા માટે રત્ન સુંદર મહારાજ આગળ મોકલ્યો, પણ અમારા ગુરુઓનું અમારા પ્રત્યેની જે લાગણી હોય છે ને એ હાજર હોય ત્યારે નહીં દેખાય, એ ગેરહાજર હોય ત્યારે જ બહાર આવે. ચંદ્રજીત મહારાજ ગાટકો પરથી પાછા એમના ગુરુએ સમજાવી પટાવીને મોકલ્યા, જા એક ચોમાસુ કરી લે તારી જિંદગી બની જશે. અને એમણે ચંદનબાળા ચોમાસુ કર્યું. એ જ રીતના 2042 માં ગુરુદેવનું શ્રેયસ હોલમાં ચોમાસુ હતું, 41 માં. યાદ આવે ચોપાટી? એ શ્રેયસ હોલ ના ચોમાસા વખતે સત્ય સુંદર મહારાજ ને દાદર ભણવા માટે મોકલ્યા કે ત્યાં તું સરસ ભણીને તૈયાર થઈશ, પ્રાય અજીત શેખર મહારાજ હશે, તું ત્યારે નજીક છીએ, જ્યારે મન થાય ત્યારે આવી શકાશે. સત્ય સુંદર મહારાજ જાય, આસન બાસન જમાવે, રેકમાં પુસ્તક પુસ્તક ગોઠવે, પછી આમ બેઠા. કોની યાદ આવે? ગુરુની યાદ આવે. નહીં રેવાય, પાછા જાય, ગુરુ સમજાવે, પાછા આવે. એ ચોમાસામાં પ્રાય 3 વખત ગયા મિની સિદ્ધરસિંહ. સિદ્ધરસિંહ 21 વાર ગુરુની પાસે આવે જાય, પાસે આવે જાય, પ્રાય 3 વાર તેઓ ગયા આવ્યા, ગયા આવ્યા, ગયા. મને યાદ છે અમારા ગુરુદેવે 16 વર્ષ અમને સાથે રાખ્યા પછી જ્યારે સ્વતંત્ર ચાતુર્માસ કરવા માટે છૂટા કર્યા, આજ અમદાવાદના બાપુનગરના હાઈવે પર જ્યારે વળાવવા ગયા, રોડ ઉપર એમના ચરણોમાં અમે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. આ ગુરુની લાગણી હોય છે, પ્રકૃતિ હોય છે. એમની પ્રકૃતિ એવી છે, પોતાના શિષ્યો તો એમને ના છોડે એ તો સમજ્યા, અમારા જેવા પણ એમને સતત વળગેલા રહેતા હોય ડ્યુ ટુ પ્રકૃતિ. તમે ઘરેથી નીકળો ત્યારે ઘરવાળા શું બોલે? હા જો આવ્યું ત્યાં. અને સાંજ પડે તમે ઘરે આવો ને તમારું હોર્ન વાગે, ઓલીને ખબર પડે આવી ગયા. હાય, અહીંયા જઈએ ત્યારે આંખોમાં આંસુની ધાર હોય છે. ક્યારે નિમિત્ત મળે અને પાછા ભેગા થઈએ, પ્રકૃતિ છે. નંબર 3, પ્રેમ.
પ્રકૃતિમાં પ્રેમ આવી જ જાય, છતાં પણ પ્રકૃતિમાં ઔદાર્ય, દાક્ષિણ્ય, સરળતા, સમર્પણ આ બધા જ ગુણો આવે, પણ એમાંથી એકને ઉપર જ્યારે ફોકસ કરવું હોય, એકને સિલેક્ટ કરવો હોય, ત્યારે એમનો મહત્વનો ગુણ જો કોઈ હોય તો કયો છે? પ્રેમ ઉપર તો એમણે કેટલા પુસ્તકો લખી નાખ્યા. એક પ્રવચન એવું બતાવો કે જે પ્રવચનમાં એમના મુખમાંથી બીજા કોઈ શબ્દ આવે કે ન આવે, પણ પ્રેમ શબ્દ આવ્યા વગર રહેતો જ. નંબર 4, પરિણતિ. પરિણતિની મેં હમણાં જ વાતો કરી. અમે નાના હતા, દીક્ષા લીધા પછી તો ગુરુદેવ ફોન ભાનુસુરી મહારાજ કહેતા, રત્ન સુંદર આ નાના નાના સાધુઓને વાંચના આપ, સાંજ પડે વંદન કરીએ. આજે પણ સાંજે વંદન કર્યા પછી મિનિમમ 20 મિનિટ વાંચના આપતા હશે. એ સમયે અમારો 4 વર્ષનો પર્યાય, ત્યારે પણ નાની નાની વાંચના, નાના નાના પ્રસંગો દ્વારા અમારી પરિણતિને એટલી મજબૂત કરતા, આજે પણ એ સંસ્કારો સચવાયેલા છે. ખુદમાં પરિણતિ હતી, માટે તો આ જગતને તેઓ પરિણત બનાવી શકે છે. પુણ્ય, પ્રકૃતિ, પ્રેમ, પરિણતિ. અને આજે છેલ્લી વાત કરીશ, પ્રવચન પૂરું કરીશ. એમની પાસે એક અદ્ભુત વૈભવ છે, અને વૈભવ પરિવાર વૈભવ છે. શિષ્ય વૈભવ પણ પરિવારમાં આવે, ભક્ત વૈભવ પણ પરિવારમાં આવે. એક નાનકડું બડનગર હોય, લાઈફમાં એક જ ચોમાસું કર્યું છે, આયે હે કોઈ બડનગર સે આયે તો દિલ્હીમાં 4 ચોમાસા કર્યા. હે કોઈ દિલ્હી વાલે હે? ઇન્દોર વાલે ઓર રતલામ વાલે ભી હોંગે તો સહી, ખડે હો જાય કલ્પક ભાઈ. યે ઇન્દોર વાલે તો નાગપુર વાળા પણ આવ્યા તો હશે જ. હે, નાગપુર ઉપર બેઠા છે. નાસિક વાળા, હા, સંભર કાશી કર આણી એક નાસિક કર. નાસિક હોય, પુણે નથી, આર્યુ. કોઈ 56 ચોમાસામાંનો પ્રાય એક ચોમાસુ એવું નહીં હોય કે સંઘનો મિનિમમ એક સભ્ય આ સભામાં ન હોય, એવું નહીં બની શકે. હું જ્ઞાની નથી એટલે વધારે ન કહી શકું, પણ કદાચ અમદાવાદી કરતા બહારના જે વધારે હશે. અશોકભાઈ એવું નહીં, આમલી વાળા બધા જ છે, બસ ખુશ. આ પરિવાર આજ પ્રકૃતિ અને આજ પ્રેમના કારણે આજે આ પરિવાર તેઓ ઉભો કરી શક્યા છે. ને યાદ રાખજો, એક પુસ્તક લખવા માટે ખાલી નોટ અને પેન નથી જોઈતી, બીજી પણ ઘણી બધી અનુકૂળતાઓ જોઈતી હોય છે. આજે રત્ન સુંદર મહારાજનો જે શિષ્ય પરિવાર છે, કોઈ એમનો પગ બનીને ઉભો છે, કોઈ એમનો હાથ બનીને ઉભો છે. જુઓ છો કે નહીં, તેઓ જ્યારે ચાલતા આવે ત્યારે એમની આજુબાજુમાં 2 બોડીગાર્ડ ના કહેવાય, એ બધા રાજકારણીઓને હોય, એ બાઉન્સરો બધા રાજકારણીઓને હોય. આ પોતે શિષ્ય બની એમની સાથે ને સાથે એમના પડછાયા બનીને ચાલતા હોય. કોઈ હાથની જગ્યાએ છે, કોઈ પગની જગ્યાએ છે, કોઈ મગજની જગ્યાએ છે, કોઈ હૃદયની જગ્યાએ છે, કોઈ પેટના સ્થાને. આમ જોવા જઈએ તો પરિવારનો શિષ્યો એ અલગ અલગ શિષ્યો નથી, એ રત્ન સુંદર મહારાજનું આખું બોડી સ્ટ્રક્ચર છે. શરીરના સ્પેર પાર્ટો વચ્ચે એક વખત બહુ મોટો ઝઘડો થઈ ગયો. કાન કે હું હોઉં તો જ તમારું બધું ચાલે, આ કે રેવા દે, હું નહીં હોય તો તું શું કામ. જીભ કે જવા દો જવા દો, તમે બધા બાજુ પર, મારા વગર નહીં ચાલે. દાંત કે તારા વગર શું, મારા વગર નહીં ચાલે. બધા જ્યારે ઝઘડવા માંડ્યા ત્યારે બધાએ કીધું, એક મિનિટ આપણે શાંતિથી વિચારણા કરીએ,
કોણ નકામો છે, જે નકામો હોય એને આપણે કાઢી નાખો. અને બધી ચર્ચા વિચારણાના અંતે નક્કી થયું, પેટ નકામ છે. મારો બેટો કાંઈ કામ કરતું નથી, એકલો ખાધે રાખે છે અને દબાવે રાખે. પેટ નહીં ચાહીએ, પેટને કાઢી તો ન નખાય. એટલે કામ કરો, પેટને આપવાનું બંધ. સવારે આ ઝઘડો થયો, નૌકાર સી ગઈ. આજે કોઈએ પેટને આપવાનું નથી એટલે નહીં. પોરસી આવી, ત્યાં તો આંખ કે કે મને અંધારા આવે છે. કાન કે કે હાલો મને પણ જાણે કાનપુરમાં હડતાલ હોય એવું લાગે, કાંઈ સંભળાતું નથી. સાડ પોરસી આવી, પુરીમડ આવ્યું તો માથું કે કે મને ચક્કર 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 ચાલે છે. અંતે બધાએ કીધું આમ કેમ થાય છે? ત્યારે જીભે કીધું, ભલા માણસ, તમે આને આપવાનું બંધ કર્યું એમાં બધાએ બળવો પોખાયો, આને હાચવી લો તો બધું બરાબર ચાલશે. હું રત્ન સુંદર મહારાજને કહીશ કે જેવી રીતે આપે એમ કીધું. મારા બેકિંગમાં મારી માં એટલે કે મારા ગુરુદેવ છે, એમ આપની સાથે આખો આપનો પરિવાર આપની સાથે છે, અનુકૂળ થઈને રહે છે, માટે આપે પ્રસન્નતા પૂર્વક આ પુસ્તકો સુધી પહોંચ્યા છો. મારી ઈચ્છા છે કે આજે સંજયભાઈ, કદાચ બધાને ખબર હશે, જીવન ઉદ્યોત થી લઈને સ્પર્શની સ્પીચ આપી દેશે, પણ પદ્મ સુંદર મહારાજ થી લગાવી સૌથી નાના કોણ? ત્રૈલોક્ય સુંદર ના નામ બોલીને બતાવો, આવી જાઓ મેદાનમાં. પદ્મ છેલ્લી કેટલીય ઇનિંગ થી વિરાટ કોહલી ફોર્મમાં ચાલી રહ્યો છે, એટલે આપણું કામ નથી સાહેબ, આપ જ પ્રકાશો. અરે હું બોલીશ નહીં, હું બતાવીશ. આજે જેટલા શિષ્યો છે એમને મારે અહીંયા ઊભા રાખવા છે. 400 પુસ્તકો હતી. છેક પહેલા શિષ્ય પદ્મ સુંદર મહારાજ થી અમે રત્ન સુંદર મહારાજ ને જોઈએ છીએ. આ એ પદ્મ સુંદર મહારાજ છે, અમે અને પદ્મ સુંદર મહારાજ સાથે પાઠશાળામાં ભણતા હતા. 48 વર્ષનો પર્યાય, 7-8 શિષ્યોના ગુરુ હોય અને છતાં પોતાના ગુરુને ભગવાન તુલ્ય માની એક દિવસ એમનાથી જુદા નથી પડતા. આ પ્રેમ છે. ભણેલા ભણેલા એમના શિષ્યો હોવા છતાં પણ મારા ગુરુને નહીં છોડું. અને ઉપદેશ માળામાં લખે છે, ગૌતમ સ્વામી જેમ ભગવાન મહાવીરને કેવી રીતે સાંભળતા, વિમ્ય હિયો સુણઈ સવ્વમ, આ સભામાં વિસ્મિત હૃદયે પોતાના ગુરુની બાજુ પર બેસીને સાંભળનાર કોઈ હોય એમના પ્રથમ શિષ્ય પટ્ટધાર પદ્મ સુંદર મહારાજ. આજ ગુરુના જ્યારે ગુણાનુવાદ થાય ત્યારે એમના પટ્ટ શિષ્યના પણ થવા જોઈએ. શું ભક્તિ કરીશ, એક બાજુ ગુરુને સાચવવાના, બીજી બાજુ દાદા ગુરુને સાચવવાના, અને ત્રીજી બાજુ દાદાના ગુરુને પણ સાચવવાના. 3-3 ગુરુની સેવા કરવા દ્વારા તેઓ આજે આ પદ સુધી પહોંચ્યા છે. એમનો ક્ષયોત્સવ જૂન જુલાઈમાં અમારી પાઠશાળા શરૂ થાય, માર્ચ એપ્રિલમાં જ્યારે એક્ઝામ આવે એટલે પાઠશાળા છોડી દઈએ, ત્યારે અમે ઘણા આગળ પહોંચ્યા હોઈએ, પણ અમારા પંકજભાઈ ક્યાં પહોંચે ખબર? સંસાર દાવા. પછી જ્યારે નવા વર્ષમાં પાછા પાઠશાળામાં જાય ત્યારે બધું બાષ્પીભવન નૌકરથી પાછું ચાલુ થાય. પાછું જ્યારે માર્ચ એપ્રિલ આવે ત્યારે સંસાર દાવા નલદા. 3-3 વર્ષ સુધી સંસાર દાવા નથી તેઓ આગળ નથી વધ્યા, અમે એના સાક્ષી છીએ. અને એ જ પદ્મ સુંદર મહારાજે જ્યારે સાવરકુંડલા ચોમાસું કરીને પાછા આવ્યા અને અમને જ્યારે કહે હું જીવીચારના પદાર્થ શીખ્યો, હું નવતત્વના પદાર્થ શીખ્યો, એની નોટ બતાવે, અમને જેલસી થાય, તમને એવા કયા ગુરુ મળી ગયા કે અમે પાછળ રહી ગયા ને તમે આગળ નીકળી ગયા. આ એ ગુરુ મળ્યા. અને આજે આવો સરસ મજાનો પરિવાર વૈભવ,
આ પરિવારની સાથે ભક્ત વૈભવ પણ છે અને એની સાથે આવા 400 પુસ્તક છાપવા. ઘણાને એમ થતું હશે કે આટલા બધા પુસ્તકો લખીને શું કરવા, કારણ કે પોતે લખી ન શકતા હોય ને એટલે બીજા માટે આવું બોલ. એક પુસ્તક તો લખીને બતાવો. મને આજે ઈચ્છા થાય છે, આટલી મોટી સભા છે, 400માં પુસ્તક માટે આપણે ભેગા થયા છીએ, આજે સાંજ સુધીમાં 400 શબ્દનું એક અનુમોદના પત્ર આપણે રત્ન સુંદર મહારાજને આપી શકીએ ખરા? 400 શબ્દ કહું છું, એમાં કોપી મારશો જરા બતાવ ને તે કેવી રીતે લખ્યું? બસ ડીટો ડીટો લિખી તંગ ફરાળા ફરાળા ચાલ. 400 શબ્દનું એક પુસ્તક નથી લખી શકતા. એક પુસ્તક એને લખવાનું, એને પ્રેસમાં પહોંચાડવાનું, એના 2-3 વખત પ્રૂફ જોવાના. એ વોટ્સએપ પર નથી જોવાના, એ કુરિયર પર આવે. 100-100 પાનાના એ પુસ્તક ના પ્રૂફ વંચાય, પછી પાછું એ પ્રિન્ટિંગમાં જાય, પછી એની ડિઝાઇન નક્કી થાય, પછી એને બાઇન્ડિંગમાં મોકલવાનું, એ પહેલા એને ટાઇટલો નક્કી થાય. 10,000-13,000 કોપીઓ જ્યારે બાઇન્ડિંગ થઈને આવે, પછી એ ટ્રસ્ટની ઓફિસમાં જાય, ત્યાંથી હજારો લોકોને કુરિયરમાં એના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા. એક છોકરીને લગ્ન જ્યારે કરવાના હોય ને, ત્યારે જે રીતના એને શણગારવામાં, મેકઅપની અંદર જે સમય માંગી લે, એના કરતા કઈ ગણો સમય એક પુસ્તક માંગી લેતું હોય છે. આવા 400 પુસ્તક તમે વિચાર કરો, હજારો લાખો લોકોના ઘર સુધી પહોંચાડ્યા. એ પહોંચાડવામાં જેમ સાહેબની કલામ શિષ્યનું કામ, એની સાથે સાથે આ ટ્રસ્ટીઓ, ચાહે કલ્પેશભાઈ હોય, ચાહે જયેશ ભણસાલી હોય, કે એ સિવાય પલક છેલ્લે છેલ્લે, આ બધા પણ આજે ખરેખર ધન્યવાદને પાત્ર છે. ભક્તોને તો અહીંયા નહીં લાવી શકાય, પણ એમના શિષ્યો પદ્મ સુંદર મહારાજ, આવો આગળ પધારો. આવા જ એક બીજા શિષ્ય છે. આ પ્રેમ શું કામ કરે છે મને યાદ છે. આજથી 40 વર્ષ પહેલા ભવનભાનુસુરી મહારાજની સાથે અમે બધા અમદાવાદમાં હતા, અને એ સમયે આ ગુરુદેવના એક શિષ્યને પેટના આંતરડાનું ઓપરેશન હતું, મેજર ઓપરેશન, 7 કલાક ચાલે એવું ઓપરેશન. અને એ અમદાવાદની હોસ્પિટલનું જ્યારે ઓપરેશન હતું, ત્યારે 7-7 કલાક પોતાના કામ, પોતાના પ્રવચન, પોતાના ભક્તોને બાજુ પર મૂકી, અને આ ગુરુદેવ હોસ્પિટલની અંદર એના રૂમની બહાર ઓટીની બહાર બેઠા રહ્યા. જે શિષ્યએ મને સાચવ્યો છે, મને સાચવવાનો છે, આજે એનો પ્રસંગ આવ્યો છે. એની પરિસ્થિતિ જ્યારે નાદુરસ્ત થઈ છે, ત્યારે મારે એના પડખે ઉભા રહેવું જોઈએ. એ ન ગયા હોત તો સમુદાયનો કોઈ પણ સાધુ જવા તૈયાર હતો, પણ પ્રકૃતિ અને પ્રેમ એમને ખેંચી ગઈ. 7 કલાક ખાધા પીધા વગર મેજર ઓપરેશન માટે બહાર બેઠા રહ્યા. એ શિષ્ય હેમખેમ જ્યારે બહાર આવ્યો, ત્યારે એમણે પાણી વાપર્યું. એ શિષ્ય એટલે આચાર્ય યુગ સુંદર સુરીશ્વરજી, કે આજે આ સ્પર્શનો જે પણ માહોલ દેખાઈ રહ્યો છે, આ એક એક શિષ્યો છે ને ડાયરેક્ટર્સ, અને ડાયરેક્ટર હંમેશા પડદાની પાછળ હોય. પડદાની આગળ તો માત્ર કોણ હોય? એક્ટર. આપણે રત્ન સુંદર મહારાજ પડદાની આગળ, અને તમામ ગોવિંદા સાહેબ કહેતા હોય છે ને, એક ગોવિંદો જ્યારે ઉપર મટલી ફોડે છે ને, ત્યારે એની નીચે સેંકડો ગોવિંદા હોય છે. એમાં સાહેબ 400ની હાઈટ પર પહોંચ્યા, એમાં એમના આવા 40 શિષ્યો એમના નીચેના ગોવિંદા છે. એક એક નો જો વર્ણન કરવા બેસીશ તો કદાચ સાંજ પડી જશે, તમારી ગાડી જતી રહેશે. માટે નામ પણ નહીં, કામ પણ નહીં, માત્ર દર્શન. એક જ મિનિટમાં તમામ શિષ્યો પ્રશિષ્યો આગળ આવી જાય અને લાઈનસર ગોઠવાય, એમના દર્શન આપણે 2 તાળીઓ દ્વારા સતત ચાલુ રાખીએ.